નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાની વિશેષ ઉપસ્થિતિમાં બૃહદ જિલ્લા કારોબારી પ્રબુદ્ધ નાગરિક સન્માન અને એડવોકેટ સંમેલનનો ત્રિવેણી સંગમનો કાર્યક્રમ ઉનાના શુભમ બાગ મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં મોરચા દ્વારા કરેલ વિવિધ કાર્યક્રમો અને આગામી સમયમાં કરવાના થતા કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, તેમજ કુલ 27 અનુસૂચિત જાતિ સમાજના પ્રભાવશાળી મહંતો, એડવોકેટશ્રીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને બિઝનેસમેન એવા પ્રબુદ્ધ નાગરિકોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત ગીર ગઢડા તાલુકા વિસ્તારના કુલ 9 અનુસૂચિત જાતિ સમાજના સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યોને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ સ્વાગત કરવામાં આવ્યો, તેમજ મારું બૂથ સબસે મજબૂત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રકાશભાઈ ટાંક, જિલ્લા મોરચા પ્રભારી અરવિંદભાઈ મેવાડા, પ્રમુખ પ્રવીણભાઈ સાખટ, મહામંત્રી કાંતિલાલ ચુડાસમા અને હીરાભાઈ માકડિયા, પોરબંદર જિલ્લા મોરચા પ્રભારી ગિરીશભાઈ ભજગોતર, જિલ્લા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન અર્શીભાઈ ચાવડા, ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાખટ, જિલ્લા પંચાયત સદસ્ય અમુભાઈ વાજા, ઉના નગરપાલિકાના સદસ્ય ગિરીશભાઈ પરમાર, જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડળ મોરચાના હોદ્દેદારો, પ્રબુદ્ધ નાગરિકો, એડવોકેટો, મહંતો, કાર્યકર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીરગઢડા.